રાજકોટમાં અગ્નિકાંડ બન્યો ત્યારથી પ્રશાસન એક્શન મોડમાં છે અને કોઈ સુરક્ષામાં ચૂક ન રહે તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. ત્યારે જન્માષ્ટમીના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ વખતના લોકમેળામાં લોકોની સુરક્ષા મુદ્દે વિશેષ તકેદારી રખાશે. આ લોકમેળામાં એન્ટ્રી અને એક્ઝિટના રસ્તાઓ ગત વર્ષ કરતાં 3 વધારે તૈયાર કરાશે. એ ઉપરાંત ઇમરજન્સી એક્ઝિટ માટે વિશેષ રસ્તો રાખવામાં આવશે. મેળાના સ્ટોલ માટે 486 જેટલા ફોર્મ મળ્યા છે, જેની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે. મેળામાં વીમાની રકમ પણ 5 કરોડથી વધારીને 7 કરોડ 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. રાખવામાં આવેલું છે જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે, પરંતુ જે સ્મૂધ મૂવમેન્ટ છે પબ્લિકનું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અમને 486 ફોર્મ જે છે એ મળી ગયા છે અને એની આગામી 3 તારીખે હરાજી